नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? हवे आजना लेक्चर में आपणे महावरो जोईशुं। महावरा में पहेलो दाखलो छे के नीलू ने नीलू 15 वार्तानी चोपड़ियों तेना वर्ग माटे लाव्यो छे। केटली वार्तानी चोपड़ियों? 15 वार्तानी चोपड़ियों लाव्यो छे। आजे 45 विद्यार्थीओ हाजर छे, तो एक चोपड़ी केटला विद्यार्थीओ साथे मळीने वाँची शकशे? जो वार्ता चोपड़ियो 15 छे अने विद्यार्थियों केटला छे? 45। हवे केटला विद्यार्थियों आपणे शोधवानुं शुं छे? विद्यार्थियो शोधवाना छे। शुं शोधवाना छे? विद्यार्थियो। तो आपणे अहींया पद मूकीशुं के विद्यार्थियों शोधवाना छे, एटले पहेला अहींया आपणे विद्यार्थियो लखी दईशुं। विद्यार्थी ओ अने अहींया लखीशुं वार्तानी चोपड़ी, बराबर। हवे 15 चोपड़ियों केटला विद्यार्थियों माटे छे? आपणाने पूछ्युं छे के एक चोपड़ी, बराबर। तो आपणे पहेला लखी दईशुं के 15 चोपड़ी तो 45 विद्यार्थियों माटे छे। माटे एक चोपड़ी केटला विद्यार्थियों माटे? 15 चोपड़ी 45 विद्यार्थियों माटे, तो एक चोपड़ी केटला विद्यार्थियोना भाग्ये आवशे? हवे क्रॉस गुणाकार करिए, 45 × 1 अथवा 1 × 45 करो तो पण चाले। छेदमां केटला छे? 15। केटला छे? 15। हवे 45 अने छेदमां केटला छे? 15। तो हवे अहींया आपणे शुं करवुं पड़शे? 45 अने 15 नो भगाकार करवो पड़शे। एटले अहींया साइड पर आपणे भगाकार करीए, 15 × 45 / 15। 15 × 15 = 15, 15 × 2 = 30 અને 15 × 45. 5 માંથી 5 જાય તો 0 અને 4 માંથી 4 જાય તો 0, એટલે કેટલો જવાબ આવ્યો? 3। પણ શું? 3 વિદ્યાર્થીઓ, બરાબર। એટલે આપણે અહીંયા જવાબમાં લખીશું, શું પૂછ્યું છે આપણાને સવાલમાં કે એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચી શકશે? તો આપણે જવાબમાં લખવાનું કે એક ચોપડી 3 વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચી શકશે, બરાબર। હવે અહીંયા જે આપણે ભાગાકાર અહીંયા મેં કર્યો છે, તમે પાછળ રફ વર્કમાં કરશો તો પણ ચાલશે। હવે છે કે એક કુટુંબના 8 લોકોને એક મહિનામાં, એક મહિનો એટલે કેટલા દિવસ? 30 દિવસ। એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે। એક કુટુંબના 8 લોકો રહે છે, એક કુટુંબમાં કેટલા લોકો રહે છે? 8 કુટુંબમાં, જેમને 30 દિવસમાં, એક મહિનામાં એટલે કે 30 દિવસમાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે। તો આ કુટુંબને એક અઠવાડિયું એટલે કેટલા દિવસ? 7 દિવસમાં કેટલા ઘઉં જોઈશે? શું પૂછ્યું છે? એક અઠવાડિયા એટલે કે 7 દિવસમાં કેટલા ઘઉં જોઈશે? એટલે આપણે દિવસો શોધવાના છે। શું શોધવાના છે? દિવસો શોધવાના છે, ના કેટલા કિલો ઘઉં જોઈશે એ આપણે શોધવાનું છે। તો આપણે અહીંયા લખીશું દિવસ અને ઘઉં, કૌંસમાં લખવાનું કિગ્રા, શું લખવાનું? કિગ્રા, કિલોગ્રામ છે ને, એટલે એ 30 દિવસમાં કેટલા ઘઉં ખાય છે? એક મહિનો એટલે કે 30 દિવસમાં એ લોકો 60 કિલો ઘઉં ખાઈ જાય છે। માટે એક અઠવાડિયું એટલે કે 7 દિવસમાં કેટલા કિલો ઘઉં એમને જોઈશે? ફરી આપણે ક્રોસ ગુણાકાર કરીએ, 7 × 60 અથવા 60 × 7 કરો તો પણ ચાલે, અને છેદમાં 30, આ મીંડું ગયું, આ મીંડું ગયું। હવે 7 × 6 આ બંને વચ્ચે ગુણાકાર છે, 7 × 6 એટલે 7 × 6 = 42 અને છેદમાં 3। હવે આપણે અહીંયા ભાગાકાર કરીશું, આ ભાગાકાર તમે રફ વર્કમાં પણ કરી શકો છો। હવે 3 × 4 કેવા છે? મોટા, એટલે એકલા 4 જ લેવાના, 3 × 1 = 3, 3 × 4 = 3 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો 2, પછીની સંખ્યા ઉતારી એટલે અહીંયા કુલ કેટલા થઈ ગયા? હવે 12, 3 × 12, 12 માંથી 12 જાય તો 0, કેટલા આયા? 14, શું આયા? 14, તો અહીંયા લખવાનું 14 કિગ્રા, કિગ્રા એટલે કિલોગ્રામ ઘઉં, એટલે અહીંયા જવાબ લખવાનો। શું સવાલ પૂછ્યો હતો આપણાને કે આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? તો જવાબમાં લખવાનું આ કુટુંબને
एक अठवाडियामां केटला किलो घवाया छे? आपणा पासे 14 किलोग्राम घऊं જોઈ છે. આ રીતે આ દાખલો ગણવાનો છે. હવે આગળનો ત્રીજો સવાલ છે, જેમાં એક સવાલના આધારે અલગ અલગ ખાલી જગ્યા આપેલી છે કે રજિયાને રૂપિયા 500 છૂટા જોઈએ છે. રજિયાને કેટલાના છૂટા જોઈએ છે? 500 રૂપિયાના. જો બધી નોટ 100-100 હોય તો કેટલી નોટો થાય? તો 100-100 કેટલી નોટો જોઈએ? 500 100, 200, 300, 400 અને 500 એટલે 5 નોટ જોઈએ. હવે એવી જ રીતે બધી નોટો 50-50 રૂપિયાની હોય તો શું કરવાનું? 50 ને 50 100 ને 50 150 ને 50 200 250 300 350 400 450 અને 500 એટલે કેટલી નોટો થઈ? 10 નોટો. અને તમને આવી રીતે ના ભાવે તો શું કરવાનું? કે એક નોટ ખરા 50 રૂપિયાની એક નોટ, તો 500 રૂપિયા માટે કેટલી નોટ જોઈએ? તો ક્રોસ ગુણાકાર કરી દેવાનો. 500 × 1/50 આ મીંડું ગયું. હવે 50 ના 5 રહ્યા છે એટલે 50 ભાગ્યા આપણે 5 કરીશું તો 5 × 1 = 5 5 માંથી 5 જાય તો 0 અને આ મીંડું ઉપર ચડાવીશું એટલે આવશે 10 એટલે 10 નોટો થઈ. એવી જ રીતે બધી નોટો 20 ની હોય તો પણ એવું કરવાનું, 500 ભાગ્યા 20 આ મીંડું ગયું. હવે 50 ના 2 કેટલા રહ્યા? 2 એટલે 50 ભાગ્યા 2 તો 2 × 5 એટલા લેવાના, 2 × 2 = 4 5 માંથી 4 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 0 2 × 5 = 10 બરાબર એટલે કેટલા થયા? 25 નોટો થાય. કેટલી નોટો થાય? 25. અને એવી જ રીતે બધી ચલણી નોટો 5 ની હોય તો શું કરવાનું? 500 ભાગ્યા 5 કરી દેવાના. હવે અહીંયા છેદ ઉડતો નથી એટલે ડાયરેક્ટ જ ભાગાકાર કરીશું 500 ભાગ્યા 5 5 × 1 = 5 5 માંથી 5 જાય તો 0 અને આ 2 મીંડાને ક્યાં ચડાવીશું? ઉપર. એટલે કેટલી નોટો જોઈશે? 100 નોટ જોઈએ. હવે આગળનો દાખલો છે કે તમારે 72 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં ભરવાના હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે? તો તમારે આવી રીતનું પદ મૂકવાનું, 72 ટામેટા 3 ટોપલી માટે ખરા 3 ટોપલીમાં 72 ટામેટા, પેલા ટોપલી અને ટામેટા 3 ટોપલીમાં 72 ટામેટા, તો 1 ટોપલીમાં કેટલા? અને પછી ક્રોસ ગુણાકાર કરી અને ભાગાકાર કરીને જવાબ લખવાનો છે. અને અહીંયા છે કે 1 રેકડીમાં 350 ઈંટો ભરેલી છે. વિનોદે 1 ઈંટનું વજન 2 કિગ્રા આપ્યું તો બધી ઈંટનું વજન કેટલું થાય? તો 1 ઈંટનું વજન 2 કિગ્રા તો 350 ઈંટનું વજન કેટલું? અહીંયા તમારે ગુણાકાર કરવાનો આવશે અને ગુણાકાર કરીને જવાબ લખવાનો છે. હવે આ દાખલા તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે, આખો મહાવરો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું શીખીશું. આવજો. બાય બાય.